ચાલો મિત્રો, એક અગત્યનું અને મહત્વનું ચેપ્ટર ધોરણ 9માં તમે થોડું શીખીને આવ્યા છો, ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ અગત્યનું પ્રકરણ છે અને આ પ્રકરણમાંથી આપણને બે ગુણના નાના નાના સંશ પૂછાય છે. તો આ બહુપદી જે છે અને ક્યારેક ત્રણ ગુણના એક ગુણના આવા પ્રશ્નો પૂછાય છે. તો બહુપદી કોને કહેવાય, કેવા પ્રકારની બહુપદીઓ હોય અને તેના જુદી જુદી આધારને આધારે એના પ્રકારો કેટલા હોય, તો સૌથી પહેલાં આપણે બહુપદીનો અભ્યાસ કરવાનો છે. તો તેમાં ચલ એક્સમાં બહુપદી જે છે એને આપણે મોટાભાગે બહુપદી માટે પી ઓફ એક્સ નામના શબ્દનો સંજ્ઞાનો ઉલ્લેખ કરશો. પી ઓફ એક્સ એટલે શું? તો કે પોલીનોમિયલ ઓફ એક્સ, આવું વાંચીશું. આ પી ઓફ એક્સમાં એક્સના મહત્તમ ઘાતને આપણે પી ઓફ એક્સની મહત્તમ ઘાત તરીકે ઓળખશો. ધારો કે એક બહુપદી હોય 4x + 2, બીજી બહુપદી છે 5x^(4x²)(x)√2, તો આની મહત્તમ ઘાત કેટલી થાય? તો કાંઈ ન હોય એટલે ઉપર એક ઘાત હોય, આની મહત્તમ ઘાત થશે, અથવા બહુપદીની ઘાત થશે 1, આની મહત્તમ ઘાત થશે 3. બહુ સાદી ચર્ચાઓથી આપણે આગળ શરૂ કરવું છે કે જે બહુપદીઓ છે એ બહુપદીની મહત્તમ ઘાત જે છે એના આધારે તેના પ્રકારો આપણે બનાવવા છે. તો કેટલીક બહુપદીઓ જે છે એ 6 ઘાતવાળી બહુપદી પણ હોઈ શકે. જેમ કે આ બહુપદી તમે જુઓ ધ્યાનથી, તમને લાગે આમ પૂછે કે ભાઈ આ બહુપદીની ઘાત કેટલી છે, તો આ બહુપદીની ઘાત તમે નક્કી કરી અને કહી શકો જેની મહત્તમ ઘાત હોય તે જ બહુપદીની ઘાત હોય છે. તો વગેરે બહુપદીઓ હોઈ શકે છે, પણ ક્યારેક એવું બને છે કે આ જે છે, ધારો કે 1/(x-1) છે, અથવા √(x+2) છે, અથવા 1/(x²)+(2x+3) છે, આને બહુપદી કહેવાય? તો આને બહુપદી અભિવ્યક્તિ શક્ય નથી. શા માટે નથી? તો જ્યારે જ્યારે બહુપદી છે એની ચલ એક્સમાં, આ નિયમ યાદ રાખશો આપણે, ચલ એક્સમાં ઘાત જે છે એ ધન હોવી જોઈએ અને પૂર્ણાંક હોવી જોઈએ, તો જ એને આપણે બહુપદી કહીશું. યાદ રાખીએ મિત્રો, અહીંયા જુઓ તમે ઘાત જોઈ શકો 6 છે, અહીંયા બહુપદીની ઘાત 3 છે, અહીંયા બહુપદીના ચલની ઘાત 1 છે. તો જ્યારે બહુપદી જે છે એના ચલની ઘાત ધન હોય અને પૂર્ણાંક હોય, જો અહીંયા અપૂર્ણાંક છે, બહુપદીની ઘાત ધન છે પણ અપૂર્ણાંક 1/2 થશે, અહીંયા ધન નથી કારણ કે જ્યારે ઉપર લઈ જશો એટલે -2 બની જશે. એટલે જ્યારે જ્યારે અહીંયા પણ જોઈ શકીએ 1 છે એટલે ઉપર જશે -1 થશે. એટલે આવી બહુપદીઓ શક્ય નથી. એટલે જ્યારે બહુપદીની ઘાત જે છે એ હંમેશા ધન હોવી જોઈએ અને પૂર્ણાંક હોવી જોઈએ, ત્યારે જ બહુપદી શક્ય છે. આપણે કેટલીક બહુપદીઓ જે છે એના પ્રકાર જે છે એના વિશે આપણે વાત કરવી છે. તો બહુપદી જે છે એના ઘાતના આધારે પ્રકાર પાડ્યા છે. ધારો કે પહેલો સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી કોને કહેશું? કે જેની મહત્તમ ઘાત 1 હશે એને સુરેખ બહુપદી કહેવાય. જો ઉપરનામાં જુઓ તમે, આ 4x + 2 સુરેખ બહુપદી છે કારણ કે તેની મહત્તમ ઘાત કેટલી છે? 1 છે. બીજા કેટલાક ઉદાહરણો જોઈએ તો સુરેખ બહુપદી માટે 2x-3, આ બહુપદીઓને સુરેખ બહુપદી તરીકે ઓળખશું. √3x + 5. જો મિત્રો, આ રૂટ આને છે મિત્રો, યાદ રાખશું, એક્સને નથી, નકરા બહુપદી ન કહેવાય, એ મહત્તમ ઘાત એની 1 જ છે. એવી જ રીતે y + √2, એટલે એવું ન વિચારતા કે બહુપદી એક્સમાં જ હોય, ગમે તે ચલમાં હોઈ શકે. એવી જ રીતે x-2/11,
એવી જ રીતે હજી જોઈએ 3z વત્તા 4 જો આ એક જ ચલ છે મહત્તમ ઘાત 1 છે એવી જ રીતે હજી હું કહી શકું u વત્તા 1 આ બધી જ બહુપદીઓ સુરેખ બહુપદીના ઉદાહરણો છે હવે આમાં બધામાં જુઓ તો મહત્તમ ઘાત 1 છે મહત્તમ ઘાત 1 છે એટલે આ બહુપદીને આપણે સુરેખ બહુપદી કહેશું પ્રકાર નંબર 2 દ્વિઘાત બહુપદી અહીંયા તમે નામ જોઈને જ કહી શકો કે બહુપદીની મહત્તમ ઘાત 2 હશે એટલે આને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ જેમ કે ઉદાહરણ આપીએ અંગ્રેજીમાં આને ક્વોડ્રેટિક પણ કહેવામાં આવે છે ક્વોડ્રેટિક પોલીનોમિયલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ તેનો અર્થ થાય છે વર્ગ એટલે મહત્તમ ઘાત જે છે અહીંયા 2 હોય જેમ કે એક ઉદાહરણ આપું 2x નો સ્ક્વેર વત્તા 3x ઓછા 2/5 આ દ્વિઘાત બહુપદી કારણ કે એની મહત્તમ ઘાત જુઓ 2 છે બીજું એક ઉદાહરણ લઈએ y નો વર્ગ ઓછા 2 આ દ્વિઘાત બહુપદી છે ત્રીજું એક ઉદાહરણ લઈએ 2 ઓછા x નો વર્ગ આ દ્વિઘાત બહુપદી છે અને એમાં પાછું હજી ઉમેરીએ તો પણ ચાલે હજી એક ઉદાહરણ લઈએ u ના છેદમાં 3 માઇનસ 2 u નો સ્ક્વેર વત્તા 5 અહીંયા જો મહત્તમ ઘાત 2 છે હજી એક ઉદાહરણ લઈએ રૂટ 5 v નો વર્ગ ઓછા 2/3 v જો અહીંયા પણ મહત્તમ ઘાત જોઈ લો 2 છે અને છેલ્લું ઉદાહરણ જોઈએ 4z સ્ક્વેર વત્તા 1/7 તો અહીંયા તે જુઓ મહત્તમ ઘાત 2 છે એટલે આને દ્વિઘાત બહુપદી કહેશો જેની મહત્તમ ઘાત 2 હોય તેને આપણે દ્વિઘાત બહુપદી કહેવાય ત્રીજું ત્રિઘાત બહુપદી કોને કહેવાય નામ ઉપરથી જ ખબર પડી જાય જેને મહત્તમ 3 ઘાત હોય અંગ્રેજીમાં આને ક્યુબિક પોલીનોમિયલ્સ પણ કહેવાય છે તો જેની મહત્તમ 3 ઘાત હોય મહત્તમ ઘાત 3 હોય તો એને ક્યુબિક પોલીનોમિયલ્સ એટલે ત્રિઘાત બહુપદી કહેવાય આના આપણે થોડાક ઉદાહરણો જોઈએ કે 2 માઇનસ એક્સ નો ઘન હોય એક્સ નો ઘન ખાલી એક્સ નો ઘન હોય પછી એવી જ એક બીજી બહુપદી ત્રિઘાત જોઈએ 3 માઇનસ એક્સ સ્ક્વેર વત્તા એક્સ નો ઘન હોય જો અહીં મહત્તમ ઘાત 3 છે હજી એક બહુપદી લઈએ આપણે 3x² - 2x² વત્તા એક્સ ઓછા 1 હોય તો આ બધી જ બહુપદીઓ જે છે ત્રિઘાત બહુપદીના સરળ ઉદાહરણો છે હવે આપણે એવું જોવું છે કે દ્વિઘાત બહુપદી હોય અને ત્રિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદી જે છે એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય સામાન્ય સ્વરૂપ લ્યો ને તેનું સામાન્ય સ્વરૂપ હશે ax² + bx + c પ્રકારનું હશે આ યાદ રાખીએ જ્યાં a b અને c પાછા શૂન્યતર અચળ હોવા જોઈએ એટલે શૂન્યતર અચળનો મતલબ એમ થાય શૂન્યતર હોવા જોઈએ શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોવી જોઈએ અને તેથી આવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેશું જો મહત્તમ 2 છે એવી જ રીતે જો ત્રિઘાત બહુપદીનું આપણે સામાન્ય સ્વરૂપ તારવવું હોય તો ત્રિઘાત બહુપદી માટે સામાન્ય સ્વરૂપ 4 પદો લેશું અહીંયા પણ મહત્તમ ઘાતને આપણે 3 લઈ લેશું એક્સની ઉતરતી ઘાતમાં એને ગોઠવી દેશું એટલે તમને અહીંયા જવાબ મળી જશે જેમાં પણ ઉપરની કન્ડિશન જે છે એને એપ્લાઈડ કરવાની જ્યાં ચારે એ બી સી અને ડી વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ પણ એક વસ્તુ યાદ રાખવાની એ 0 ન હોય એ જો 0 થઈ જાય ને મિત્રો તો અહીંયા ઘનનું સ્વરૂપ નીકળી જાય એટલે ત્રિઘાત નીકળી જાય તો એ દ્વિઘાત બની જશે એવી જ રીતે અહીંયા પણ એ 0 હોવું જોઈએ નહીં જો એ 0 થઈ જશે તો સુરેખ બની જશે એટલે આ બંને સ્વરૂપો જે છે એને આપણે સારી રીતે યાદ રાખશું આનો આપણે ઉપયોગ આગળ કરવાનો છે મિત્રો એક દ્વિઘાત બહુપદી જે છે એની આપણે થોડી વિશેષ ચર્ચા કરીએ
आने अवयव पड़ता धोरण नौ में सीख्या छो के चार नी त्रण ना त्रण नी चार घात प्रमाणे ना अवयव पड़े त्रण पद ना चार पद बनावी शकाय चार ने तोड़ी ने त्रण लावना चार एकु चार पण अत्यारे आपणे आने अवयव स्वरूपे न जोता हूँ आ बहुपदी जे छे एनी अंदर माइनस एक मूको छो एटले एक्स नी जग्याए हूँ मूकू छू माइनस एक आ एक्स छे एनी जग्याए हूँ मूकीश माइनस एक एक्स नी जग्याए माइनस एक मूको छू तो आ बहुपदी की किंमत शू मळे छे ए चकासो छो तो माइनस एक नो वर्ग एक त्रण एकु त्रण एटले वत्ता त्रण ओछा चार तो ज्यारे मैं माइनस एक मूक्यो ने तो बहुपदी की किंमत मने शू मळी गई जीरो मळी गई। चलो हवे एक बीजी किंमत मूकू छू आज बहुपदी की अंदर बहुपदी एज छे हवे आज बहुपदी की अंदर हवे हूँ किंमत मूकू छू चार चलो चार मूकी जोईए शू जवाब आवे छे ते तपासीए बहु सादी किंमतों मूकवाना दाखलाओ छे त्रण चार मूकीए चार नो वर्ग सोल त्रण चौकू ने बार माइनस चार सोल ओछा सोल बराबर जीरो एटले चार मूकता पण जीरो आयो आनो अर्थ शू थशे मित्रों आनो अर्थ एवो थाय के ज्यारे कोई बहुपदी जे छे ए बहुपदी में जे किंमत मूकवाथी जवाब जीरो आवे ने कहेवा एम मांगू छू कि एक्स स्क्वेर त्रण एक्स ओछा चार मां जीरो अने चार नी किंमत मूकता आ जे पी ऑफ एक्स छे जीरो आवी गयो छे एनो अर्थ एम थाय के जे किंमत मूकता बहुपदी जे छे शून्य बनी जाय तेने बहुपदीना शून्यो कहेवाय। તમે કયો જોઈ આ બહુપદી જે છે એના શૂન્યો કયા થશે તો જીરો અને ચાર થશે। આના બીજા સંદર્ભે જો હું વાત કરું તો આવું પણ બની શકે જો બહુપદીમાં હું જીરો મૂકું બહુપદીમાં સોરી માઇનસ એક મૂકું સોરી માઇનસ એક અને ચારની કિંમત મૂકતા તો માઇનસ એક મૂકું અને ચાર મૂકું તો બહુપદી જે છે એમાં માઇનસ એક મૂકતા પણ જીરો મળે છે અને બહુપદીમાં ચાર મૂકતા પણ જીરો મળે છે એનો અર્થ એમ થઈ ગયો કે પી ઓફ માઇનસ વન બરાબર એ જીરો પી ઓફ ફોર બરાબર એ જીરો તેથી એમ કહી શકું કે માઇનસ એક અને ચાર મૂકતા બહુપદી જે છે શૂન્ય બની જાય છે જે કિંમત મૂકતા બહુપદી શૂન્ય બને તેને બહુપદીના શૂન્યો કહેવાય। ફરીથી મિત્રો વારંવાર આપણે આ શૂન્ય શબ્દ જે છે એને આખા ચેપ્ટરની અંદર દરેક લેક્ચરની અંદર આપણે તેને વણી લેવાનો છે અને વારંવાર તેનો ઉપયોગ કરીશું। તો શૂન્ય કોને કહેવાય બહુપદીના શૂન્ય એટલે શું તો કે જે કિંમત મૂકતા બહુપદીની કિંમત શૂન્ય મળે તેને બહુપદીના શૂન્યો કહેવાય। આ બહુપદીની અંદર માઇનસ એક આ બહુપદીને ધ્યાનથી જુઓ તો આ બહુપદીની અંદર મેં માઇનસ એક મૂક્યું અને ચાર મૂક્યા જેથી બહુપદી જે છે એનો જવાબ મને જીરો મળી ગયો એટલે એમ કહી શકું કે માઇનસ એક અને ચાર એ બહુપદીના શૂન્યો છે। બીજી રીતે હું એમ કહી શકું કે જે પદ એના શૂન્ય હોય તો એ તેના અવયવ પણ હોય શકે છે એટલે આમ જોઈએ તો હવે આપણે એક બીજું સુરેખ બહુપદીનું ઉદાહરણ લઈએ। ચાલો બીજું એક ઉદાહરણ લઈએ અને તપાસીએ। માનો કે પી ઓફ એક્સ બરાબર બે એક્સ વત્તા ત્રણ છે તમને ખબર છે આ કેવી બહુપદી છે સુરેખ બહુપદી છે કારણ કે તેની મહત્તમ ઘાત એક છે। ચાલો એને તપાસીએ શું કહેવા માંગે છે તો પી ઓફ એક્સ બરાબર ટુ એક્સનું એક શૂન્ય શું છે તે આપણે તપાસવું છે એટલે ટુ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો ટુ એક્સ બરાબર માઇનસ ત્રણ તો એક્સ બરાબર માઇનસ ત્રણના છેદમાં બે કારણ કે ગુણાકાર ભાગાકારમાં જશે તો અહીંયા તમે જોઈ શકો છો એક્સની કિંમત માઇનસ ત્રણના છેદમાં બે મળે છે
એટલે તમે એમ કહી શકો કે આ બહુપદી જે છે એનું શૂન્ય માઇનસ ત્રણના છેદમાં બે થશે. સાચું, આ જ બહુપદીને આપણે તમે સામાન્ય સ્વરૂપ સાથે સરખાવો. સુરેખ બહુપદીનું સામાન્ય સ્વરૂપ શું છે? વ્યાપક સ્વરૂપ, એક્સ વત્તા બી છે. તો એક્સ વત્તા બી સાથે સરખાવતા 2x વત્તા 3, તેથી a બરાબર 2 અને b બરાબર 3 થાય. સરખાવો તો જોઈએ, a એટલે શું? x નો સહગુણક, એટલે અહીં x નો સહગુણક શું છે? 2 છે. b એટલે શું? અચલ પદ, અચલ પદ અહીંયા 3 છે, એટલે b છે એ 3 મળ્યું અને a છે એ 2 મળે. તો એનો જે શૂન્ય છે એનો સંબંધ તમે જોઈ શકો છો. અહીંયા શૂન્ય માઇનસ b મળ્યો છે અને જવાબમાં a મળ્યો છે, એટલે શૂન્ય શું મળશે આપણને? માઇનસ બીના છેદમાં એ. આવું એક સુરેખ બહુપદી માટે સૂત્ર બનશે. હવે આપણે આ જે સુરેખ બહુપદી જોઈ છે એ બહુપદીનું ભૌમિતિક અર્થ આપણે ચપાસવો છે. એટલે ગ્રાફિકલ મોડમાં આપણે એને જોવું છે. હમણાં જ આપણે એક જોઈ છે સુરેખ બહુપદી 2x પ્લસ 3, એ શું છે? એ p ઓફ x માં આપણી બહુપદી છે. આને આપણે ગ્રાફિકલ મોડમાં તપાસીએ. ચાલો આપણે કિંમતો મૂકીએ આની, કે 2x પ્લસ 3 બરાબર કેટલા? એક x અને p ઓફ x બરાબર 2x વત્તા 3 છે. આનો આપણે ગ્રાફ બનાવીએ. પહેલાં એની કિંમતો મૂકીએ. ધારો કે હું xની જગ્યાએ માઇનસ 2 મૂકું તો શું જવાબ મને મળે? ચાલો મૂકી જાઉં, માઇનસ 2. એક્સની જગ્યાએ માઇનસ 2 મૂકું છું તો જવાબ શું મળે? ચકાસીએ. માઇનસ 2 એટલે માઇનસ 4 વત્તા 3, એટલે જવાબ આવ્યો તમારો માઇનસ 1. જો હું માઇનસ 2 મૂકું તો પી ઓફ એક્સની કિંમત મને માઇનસ 1 મળે. બીજું, ધારો કે હું 2 મૂકું. ચાલો 2 મૂકીએ તો જવાબ 2, એક્સની જગ્યાએ 2 વત્તા 3, 4 વત્તા 3, એટલે કેટલો મળશે મને જવાબ? 7 મળશે. તો તમને એમ થાય સાહેબ તમે આવી જ કિંમતો કેમ પસંદ કરી? તો કિંમત તમને જે ગમે તે પસંદ કરી શકો છો, પણ એવી કિંમતો પસંદ કરવી કે જેથી તમે જવાબની નજીક હો. થોડી પ્રેક્ટિસ કરશો એટલે કેવી કિંમત પસંદ કરવી તેનો ખ્યાલ તમને આવી જશે. હવે આને આપણે ગ્રાફમાં મૂકીએ. ચાલો એક ગ્રાફ ડ્રો કરીએ. આ વાય એક્સિસ છે અને આ ડી લીટી જે છે એને આપણે એક્સ એક્સિસ તરીકે ઓળખીએ છીએ. બંને એકબીજાને લંબ હોય છે અને પહેલો યામ 0,0 આ એનું ઉગમ બિંદુ કહેવાય છે. હવે આપણે આમાં કિંમતો મૂકીએ. 0, 1, 2, 3, 4, 5, 6 અને માનો કે અહીંયા 7 સુધી આવ્યા છે. અને એવી રીતે તમારે આને જરૂર છે 1, 2, 3 સુધી આપણે આને કિંમતો જોઈએ છીએ. આ બાજુ આપણે આવીએ, અહીંયા આપણે -1 છે, અહીંયા -2 છે, અહીંયા -3 છે અને આ બાજુ આપણને 1 છે. હવે મૂકીએ -2 અને -1 ક્યાં મળે? તો -2 એક એક્સ અક્ષના અને -1 જે છે ને એ વાય અક્ષનો. તો આ બંને જે છે હોય તેવું બિંદુ આપણે પસંદ કરવાનું છે. તો બંને જ્યાં જોઈન્ટ થતા હોય તેવું બિંદુ આપણે પસંદ કરીએ એટલે અહીંયા આવશે, બરાબર. બીજું 2,7 એટલે આ એક્સ અક્ષના 2 લેવાના અને વાય અક્ષના 7 લેવાના. તો આ બંને જ્યાં જોઈન્ટ થાય એવું એક બિંદુ પસંદ કરવાનું છે, આને કહેવાય 2,7. હવે આ બંનેને સ્કેલની મદદથી તમારે એને આલેખમાં આપણે એને ઢાળી દેવાનું છે. તો સ્કેલની મદદથી આપણે આ બંને બિંદુઓને જોડી દઈએ. ચાલો સ્કેલની મદદથી બંને બિંદુઓને જોડતા શું જવાબ મળે આપણને? આ સ્કેલની મદદથી બંને બિંદુઓને જોડી દીધા. ચાલો જોડી દીધા સ્કેલની મદદથી બંને બિંદુઓ. હવે બંને બિંદુને જોડતા આ બંને બિંદુઓ વાય અક્ષને કયા બિંદુમાં સ્પર્શ કરે છે તે આપણે જોવાનું છે. ગ્રાફિકલ મોડમાં આપણે પરફેક્ટ માપ જો ગ્રાફના આધારે લીધું હોય તો આપણને વધારે જવાબ મળે. -1 અને -2 ની વચ્ચે છે એટલે તે જવાબ આવશે -3,2
અને 0 કારણ કે આ તો 0 છે x અક્ષ ઉપર હોય એટલે ym 0 થશે એટલે આ જવાબ મળશે એટલે આ બહુપદી જે છે એનો આન્સર એટલે શૂન્ય કેટલો થશે તો આનું બહુપદીનું શૂન્ય માઈનસ 3,2 અને 0 થશે ટૂંકમાં જે બહુપદી છે એ બહુપદીનું શૂન્ય કેટલું થાય તો બહુપદીનું શૂન્ય તે x અક્ષને જે બિંદુમાં સ્પર્શે તે બહુપદીનું શૂન્ય થાય તો x અક્ષને જે બિંદુમાં સ્પર્શે તેને બહુપદીનું શૂન્ય કહેવાય હજી આપણે થોડાક આગળના કેટલાક ઉદાહરણો જોશું મિત્રો હજી આપણે ગ્રાફિકલ મોડના ઘણા ઉદાહરણો જોશું એટલે તમને ઝડપથી સમજાઈ જશે બીજું એક ઉદાહરણ લઈએ કે એક પી ઓફ એક્સ છે એનું એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ 4 છે હવે આને આપણે ગ્રાફિકલ મોડમાં મૂકીએ પી ઓફ એક્સ અને ગ્રાફિકલ મોડમાં આ પી ઓફ એક્સની આપણે કિંમતો મૂકીએ અને કેટલીક કિંમતોના આધારે આપણે તેનું વર્ગીકરણ કરીએ ચાલો હું એક્સની જગ્યાએ મૂકું છું માઇનસ 2 તો પી ઓફ માઇનસ 2 મૂકી દો અહીંયા આવશે માઇનસ 2નો વર્ગ અહીંયા પાછું 3 માઇનસ 2 એટલે માઇનસ 4 આનો જવાબ શોધીએ માઇનસ 2નો વર્ગ 4 માઇનસ 3 દુને 6 એટલે વત્તા 6 માઇનસ 4 એટલે જવાબ મને મળશે 6 એટલે જ્યારે મેં એક્સની કિંમત માઇનસ 2 મૂક્યું તો મને જવાબ 6 મળ્યો બીજું હવે એક્સની કિંમત હું મૂકું છું માઇનસ 1 ચાલો માઇનસ 1 મૂકી જોઈ માઇનસ 1નો સ્ક્વેર માઇનસ 3 માઇનસ 1 માઇનસ 4 માઇનસ 1નો વર્ગ થશે 1 3 એકુ 3 એટલે વત્તા 3 ઓછા 4 એટલે અહીંયા જવાબ મને મળશે 0 તો અહીંયા જ્યારે મેં માઇનસ 1 મૂક્યો એટલે જવાબ મને 0 મળે છે ચાલો 0 મૂકી જોઈએ 0નો વર્ગ 0 અહીંયા 0 એટલે માઇનસ 4 ખાલી વધે એટલે અહીંયા માઇનસ 4 વધશે પાછું આપણે 1 મૂકી જોઈએ તો આવી રીતે તમે કિંમત મૂકશો એટલે બહુપદીમાં કેટલી બધી કિંમતો આપણને મળતી જશે આપણે થોડી 4-5 કિંમતો લઈને આપણે દાખલો ગણવાનો રહેશે બહુ જાજી કિંમતો ન મૂકો તો ચાલશે કિંમત તમને જે ગમે એ લઈ શકો છો અહીંયા એવું નથી કે માઇનસ 2 લેવા 1 લેવા પણ 0 1 2 3 અને 0 માઇનસ 1 2 માઇનસ 3 લે તો વધારે સારું આપણને જવાબ છે એની નજીક રહે અને આ કિંમતો બહુ મોટી મળે નહીં જેથી આપણે આલેખ દોરવામાં સરળતા રહે ચાલો હવે આનો આલેખ આપણે દોરીએ તો આનો આલેખ જે છે એ દોરીએ આ એક્સ અક્ષ આ વાય અક્ષ આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ એક્સ પ્રાઇમ અને 0,0 બધા આપણે બિંદુઓ મૂકતા જઈએ 1 2 3 4 5 6 વગેરે કિંમતો મૂકીએ જો અહીંયા તમે પરફેક્ટ ગ્રાફ પેપર હશે તો તમને કિંમત મળવામાં સરળતા રહેશે માઇનસ 1 માઇનસ 2 અને માઇનસ 3 એવી રીતે અહીંયા પણ તમે 1 ધન સંખ્યાઓ આવશે અહીંયા બધી જ અને 6-7 સુધીની આપણે સંખ્યાઓ લેશું અહીંયા આપણે માઇનસ સંખ્યાઓ આવશે પહેલું બિંદુ માઇનસ 2-6 તો માઇનસ 2 એક્સ અક્ષના જો પહેલો યામ હંમેશા એક્સ અક્ષનો હોય બીજો યામ હંમેશા વાય અક્ષનો હોય માઇનસ 2 અને 6 તો માઇનસ 2 અને 6 ક્યાં મળશે અહીંયા માઇનસ 1 અને 0 આનો માઇનસ 1 અને આનો 0 એટલે બિંદુ અહીંયા મળશે 0 અને 4 0 આના 4 આના એટલે ક્યાં મળશે આ બિંદુ તમે જોઈ શકો 0 અને માઇનસ 4 એટલે બિંદુ અહીંયા હશે 1 માઇનસ 6 1 આનું અને માઇનસ 6 આના એટલે બિંદુ અહીંયા હોઈ શકે 1 અને માઇનસ 6 છે એટલે આને થોડુંક લંબાવીએ એ બિંદુ અહીંયા હોઈ શકે 2 અને માઇનસ 6 તો 2 આના અને માઇનસ 6 આના એટલે એ બિંદુ અહીંયા હોઈ શકે 3 અને માઇનસ 4 તો 3 જે છે એ આના અને માઇનસ 4 આના એટલે એ બિંદુ અહીંયા હોઈ શકે એવી રીતે તમે કેટલાય બધા બિંદુઓ મેળવતા જાઓ ધારો કે એક અજીક બિંદુ મેળવીએ 4,0
तो चार आना अने जीरो आना, तो ये बिंदु अहीं होय शके। आ बधा ज बिंदुओं ने फ्री हेन्ड थी जोड़वाना छे मित्रों, एटले तमने आवो आलेख मळशे, परवलय जेवो आकार मळशे। अने जे आ आकारनो आलेख मळ्यो ने ज्यां एक्स अक्षने छेदे ए ज बहुपदीना शून्य बनशे। अहीं एक्स अक्षने जुओ ए बे बिंदुमां छेदे, ए बे बंने बिंदुओ केवा छे तो बंने बिंदुने तमे ध्यानथी जुओ तो बंने बिंदुओ क्या क्या छे, तो एक्स अक्षना जे बंने बिंदुओ छे ए एना शून्य हशे। एटले हुं एम कही शकीश के पी ऑफ एक्स अहीं जे छे एक्स स्क्वेर माइनस त्रण एक्स ओछा चार ना शून्य नी संख्या बे थशे। कारण के शू काम बे थशे, कारण के आलेख एक्स अक्ष ने बे बिंदु मा छेदे छे। मित्रों बहु ध्यान थी विचारजो, आलेख जे छे एनो आकार जे छे एने परवलयाकार कहेवाय। अने आम जोईए तो आने खुल्लो परवलय कहेवाय। केम खुल्लो? ऊपरनी बाजुए यु आकार छे, जो आने ऊंधो परवलय पण बनी शके। हो आ ऊपरनी तरफ खुल्लो छे, खुल्लो परवलय खरो पण केवो ऊपरनी तरफ छे, एटले आने ऊपरनी तरफनो खुल्लो परवलय कहेवाय। અને એવી જ રીતે આ જ પરવલય જો ઊંધો મેળવો તો આને આપણે નીચેની તરફનો ખુલ્લો પરવલય એવું નામ આપત, તો આવું ક્યારે બને? ઉપરની તરફનો ખુલ્લો પરવલય આપણને ક્યારે મેળવો? તો આનો આપણે એક નિયમ બનાવીએ, ઉપરની તરફનો ખુલ્લો પરવલય અથવા વક્ર ક્યારે મળે? જ્યારે એની કિંમત ગ્રેટર ધેન ઝીરો હોય, જો અહીંયા તમે જોઈ શકો છો એની કિંમત ગ્રેટર ધેન ઝીરો છે। જો એ એટલે શું મિત્રો? એ એટલે શું? પાછી બહુપદીને સરખાવીએ, અહીંયા જુઓ તમે કે પી ઓફ એક્સ છે આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ ચાર, ને સરખાવતા કોની સાથે? એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો સાથે, તો એ શું થઈ ગયો? તમારા માટે એક બનશે, એક્સ સ્ક્વેરનો સહગુણક એ થશે, બી શું થશે? માઇનસ ત્રણ એક્સનો સહગુણક, અને સી શું થશે? માઇનસ ચાર। એટલે તમે જોઈ શકો છો એ જે છે એક્સનો સહ એક્સ સ્ક્વેરનો સહગુણક, બી શું છે? માઇનસ ત્રણ બી એક્સનો સહગુણક, એક્સ ખાલી એક્સનો સહગુણક, અને સી એટલે અચલ પદ। તમે જોઈ શકો છો એ તમને શું મળ્યો? એક। એક એટલે શું મળ્યો? એ ગ્રેટર દેન ઝીરો મળ્યો। અને જ્યારે એ ગ્રેટર દેન ઝીરો મળે ને મિત્રો, ત્યારે તમને ખુલ્લો પરવલય ઉપરની તરફનો વક્ર મળશે। ચાલો હવે હું બીજો એક પ્રશ્ન પૂછું, આમાં તમને કેવો પરવલય મળશે મને તમારે જવાબ આપવાનો છે। કે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ માઇનસ ચાર માં કેવો આલેખનો આકાર તમને મળશે? બોલો આલેખનો આકાર કેવો હશે? તમે જવાબ આપો। તો આમાં આલેખનો આકાર એ બરાબર વન છે, તેથી આલેખનો આકાર તમને ખુલ્લો મળશે, પણ ઉપરની તરફનો ખુલ્લો વક્ર મળશે। ચાલો એક બીજો પ્રશ્ન, બહુ અગત્યનો પ્રશ્ન, બીજો બહુ અગત્યનો પ્રશ્ન, ચાલો આનો જવાબ તમારે આપવાનો છે। છ એક્સ માઇનસ બે એક્સ સ્ક્વેર વત્તા સાત નો આલેખ કેવો હશે? આ માર્ચ 2020 આ વર્ષે પૂછાયેલો એક ગુણનો પ્રશ્ન, ચાલો મને કહો આલેખ કેવો હશે? ચાલો આને આપણે આન્સર, પહેલાં તો આ પી ઓફ એક્સને સ્ટાન્ડર્ડ બહુપદી એટલે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી, એક્સ સ્ક્વેર બી એક્સ પ્લસ સી સાથે સરખાવતા, આ મિત્રો સરખાવતા શીખી જવાનું છે, કેવી રીતે એની કમ્પેરિઝન કરવાની છે। તો હવે તમે સરખાવો તો એક્સ સ્ક્વેરનો જે સહગુણક એને એ કહેશું, આમાં એક્સ સ્ક્વેરનો સહગુણક જો અહીંયા છે, ઘણાને એવું થશે કે પહેલાં જો એને એક્સ સ્ક્વેરનો સગુણક કહેવાય, નહીં
पहलो जो है ए कहवाय एवं न हो एक्स स्क्वेर नो जो सहगुणक हो कहवाय तो आम ए जो गण छ लगते छेतराई जैसे छ न थाय मित्रों अहीं एक्स स्क्वेर नो जो सहगुणक हो कहवाय तो एक्स स्क्वेर नो सहगुणक अहीं वच्चे छे क्यारेक छेल्ले हो गमे त्यां होय शके तमारे खाली एटलू ज याद राखवानुं छे ए एटले शुं एक्स स्क्वेर नो सहगुणक અને અહીંયા શું છે એક્સ સ્ક્વેર નો સહગુણક માઇનસ બે છે માઇનસ બે છે એટલે શું થશે એ લેસ દેન ઝીરો થશે અને એ લેસ દેન ઝીરો થશે એટલે આ લેખનો આકાર બોલો ખુલ્લો વક્ર મળશે પણ કેવો હશે નીચેની તરફનો હશે તો મિત્રો અહીંયા બહુ ધ્યાન રાખવાનું છે છે નાની નાની બાબતો પણ મજાની છે ચાલો હવે કેટલાક આલેખો જોઈએ અને આલેખમાં તમારે મને જવાબ આપવાના છે ફરીથી એક નિયમ પાછો યાદ રાખી લઈએ કે p ઓફ x ના શૂન્યોની સંખ્યા કેટલી થશે કે જે જેટલા x અક્ષને જે બિંદુ માં છેદે તેટલી અથવા તે ધારો કે એક્સ અક્ષને પાંચ બિંદુમાં છેદે તો એના શૂન્યોની સંખ્યા પાંચ થશે પણ એવું ન બની શકે તમે એક ધ્યાન રાખવું જોઈએ કે દ્વિઘાત બહુપદી હોય ને એને મહત્તમ ઘાત કેટલી બે તો એના મહત્તમ શૂન્ય પણ બે જો મહત્તમનો અર્થ સમજો એને બે શૂન્ય હોઈ શકે એક પણ હોઈ શકે ને ન પણ હોય ગમે એટલા હોય ચાલો મને આલેખ ઉપરથી તમારે જવાબ દેવાનો છે કે આ બહુપદી જે છે એને કેટલા શૂન્યો છે ચાલો જોઈએ આપણે આલેખ ચાલો આ આલેખ અહીંયા આપ્યા છે તમારે કહેવાનું છે કે પહેલા આલેખમાં બહુપદીને કેટલા શૂન્યો હશે તમે જોઈને કહી શકો છો અહીંયા આલેખ જે છે એ નીચેની તરફનો ખુલ્લો વક્ર છે જુઓ હવે આના એનાલિસિસ હમણાં જ મેં શીખવાડ્યું છે કે જો નીચેની તરફનો ખુલ્લો વક્ર હોય એટલે તમે અહીંયા જવાબ લખી શકો એ લેસ ધેન ઝીરો હશે પહેલી વાત એ બીજી વાત એ કે આ બહુપદી જે છે એ વક્ર પરવલયાકાર એ બે બિંદુમાં છેદે છે એક્સ અક્ષને જુઓ બે બિંદુ આ એક બિંદુ અને આ બે બિંદુ એટલે આને બે શૂન્યો હશે બહુ સહેલો પ્રશ્ન છે ચાલો આનો જવાબ તમે આપો શું થશે આમાં આ પાછો પરવલય છે જ તે જુઓ પણ આ પરવલય વક્ર આ વક્ર ઉપરની તરફ ખુલ્લો છે એટલે આમાં એ ગ્રેટર દેન ઝીરો હશે મિત્ર અને એ ગ્રેટર દેન ઝીરો હશે અને બીજું એવું કહી શકો તમે આને શૂન્યોની સંખ્યા પાછા એક્સ અક્ષને જુઓ આ એક્સ અક્ષ છે આડી રેખા એ આડી રેખાને એક્સ અક્ષ કહેવાય જેટલા બિંદુમાં છેદે એટલા બિંદુ પકડવાના કેટલા બિંદુમાં સ્પર્શ કરે છે બે એટલે આને બે શૂન્યો હશે ચાલો એની પછીના આલેખ જોઈએ આમાં મને કહીએ આપણે સારું શું થશે આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં સ્પર્શ કરે છે જુઓ અહીંયા એટલે આને એક જ શૂન્ય હશે મેં હમણાં કીધું એમ બહુપદીને દ્વિઘાત બહુપદીને મહત્તમ બે શૂન્ય મહત્તમનો અર્થ વધુમાં વધુ બે વધુમાં વધુનો અર્થ એવો થાય કે એનાથી વધુ નહીં એનાથી ઓછું ખરું અને એક જ બિંદુ પાછો પરવલય વિશે વાત કરીએ એ પરવલય નીચેની તરફનો વક્ર છે જ્યારે નીચેની તરફ ખુલ્લો વક્ર હોય તો મેં હમણાં શીખવાડ્યું છે એ લેસ ધેન ઝીરો હોય ટૂંકમાં એક્સ સ્ક્વેરનો જે સહગુણક જે હોય એ સહગુણક ઋણ હોય આમ થાય ચાલો અહીંયા જોઈએ આ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે તો એક જ બિંદુમાં જ્યારે છેદે તો આને એક જ શૂન્ય હોય અને ઉપરની તરફ ખુલ્લો છે એટલે એ ગ્રેટર દેન ઝીરો હોય મતલબ એક્સ સ્ક્વેરનો સહગુણક ધન હોય તો કેટલું બધું એનાલિસિસ અહીંયા ફટાફટ થાય છે મિત્રો મજા આવશે ચાલો આ બે આલેખનું એનાલિસિસ કરીએ પહેલાં આ આલેખ જોઈએ પાછો પરવલય છે એ ઉપરની તરફ ખુલ્લો છે એટલે તમે કહેશો સર કે અહીંયા એ જે છે એ એ એ લેસ ધેન ઓલા ગ્રેટર દેન ઝીરો હશે યસ નો ડાઉટ અબાઉટ દેટ
પણ આ લેખમાં તમે જુઓ પરવલય એક્સ અક્ષને ક્યાંય સ્પર્શતો નથી એટલે એમ કહી શકું કે શૂન્યો હશે નહીં। ફરીથી યાદ કરીએ મેં એમ કીધું તું મહત્તમ બે શૂન્યો ઉકેલ હશે, મહત્તમ બેનો કાં તો એને બે પણ હશે કાં તો એને એક પણ હશે અને એક પણ નહીં હોય, જો અહીંયા એક પણ ઉકેલ નથી। આમાંય જોઈએ ખુલ્લો વક્ર નીચેની તરફ છે એટલે અહીંયા એ લેસ ધેન ઝીરો હશે પણ અહીંયા તે શૂન્ય હશે નહીં। એનો મતલબ એમ થાય કે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ને કોઈ વાસ્તવિક શૂન્ય નથી। તો એવું બની શકે કે કોઈ વાસ્તવિક શૂન્ય હોય નહીં, એટલે એમ કહી શકો કે ભૌમિતિક રીતે જોઈ શકીએ કે દ્વિઘાત બહુપદીને કાં તો બે શૂન્ય હશે, જોજો બરોબર યાદ રાખશો આ સેન્ટેન્સને, અથવા બે બે સમાન શૂન્ય હશે, હરખા પણ હોઈ શકે એટલે કે એક જ શૂન્ય હોય અથવા શૂન્ય ન પણ હોય। એટલે ત્રણ ઘટના બની શકે દ્વિઘાત બહુપદી માટે, કાં તો એને બે શૂન્ય હોય, કાં તો બે સમાન શૂન્ય એટલે એક જ શૂન્ય હોય, અને કાં તો શૂન્ય ન હોય। એનો અર્થ એમ થાય કે બે દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ, જો વધુમાં વધુ આગળ આપણે આની જ વાત કરી છે, એક માર્કમાં બોર્ડે પૂછેલો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી છે, તે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્યો હશે, તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હશે। હવે તમે આના ઉપરથી એક બીજો જવાબ આપો, ત્રિઘાત બહુપદીને કેટલા શૂન્યો હશે મિત્રો, તો તમે જ કહી શકો કે ત્રિઘાત બહુપદીને સર ત્રણ શૂન્યો હશે। હવે આપણે આ જ ચેપ્ટરમાં થોડુંક આગળ વધારે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું। તમારે આજે જે મેં કામ કરાવેલું છે ગણિતની ચોપડીમાંથી અત્યાર સુધીનું કામ એકવાર જોયા વગર કરવાનું છે, આની સાથે હું મટીરિયલ પણ તમને ફોરવર્ડ કરીશ। થેન્ક યુ વેરી મચ મિત્ર, બીજા લેક્ચરમાં આપણે હવે પછી મળીશું।